નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યાવંદિત ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું મેતા સુમિતા વિદ્યાર્થીઓ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષયની અંદર લાસ્ટ ઘણા વિડીયોથી આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એ ભણી રહ્યા છીએ. તો ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીશું. આપણા સ્વાધ્યાયના દાખલાની અંદર દાખલા નંબર 8 છે, એનો આપણે આજે અભ્યાસ કરીશું. તો દાખલા નંબર 8 છે, એની પહેલાં સૌ પ્રથમ રકમ જોઈ લઈએ. દાખલા નંબર 8ની રકમ છે તારકભાઈ, જેઠાલાલ અને પોપટલાલ. 1/1/15 રોજ 5:3:2 પ્રમાણથી નફો નુકસાન વહેંચણી કરવાની શરતે ધંધો શરૂ કરવા ભાગીદારી પેઢી સ્થાપી. તે તારીખે તેમની મૂડી અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 2 લાખ હતી. તેણે 31/12/16 રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. તે સમયે પેઢીની સ્થિતિ આ પ્રમાણે હતી. તારીખ 31/12/16 રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. મકાન 5 લાખ, દેવાદારો 4 લાખ, સ્ટોક 2 લાખ, દેવી હુંડી 1 લાખ, યંત્રો 3 લાખ, લેણી હુંડી 1 લાખ, લેણદારો 6 લાખ, રોકડ સિલક 1 લાખ. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ. પેઢી ખોટ કરતી હોવાથી પેઢીનું વિસર્જન કરતા મિલકતો અને દેવાનો નિકાલ આ પ્રમાણે કર્યો. તારકભાઈ મકાન 20% વધુ કિંમતે લઈ જાય છે. તેની સામે લેણદારોને ચૂકવવાનો સ્વીકાર. બીજો હવાલો, જેઠાલાલ 10% ઓછી કિંમતે યંત્રો અને 10% વધુ કિંમતે સ્ટોક લઈ જાય છે. તેણે દેવી હુંડી ચૂકવવાનું સ્વીકાર્યું. નંબર 3, પોપટલાલે 20% ઓછી કિંમતે દેવાદારોને લેવાનું કબૂલ્યું. નોંધ, લેણી હુંડી કિંમત વગરની બની, કાંઈ જ મળે તેમ નથી. નંબર 2, સરકારી કરવેરા ભરવાના બાકી 80,000 ભર્યા. પેઢીનો વિસર્જન ખર્ચ 30,000 થયો. હવે આ માહિતી ઉપરથી આપણે કરવાનું છે શું? તો કે સૌથી પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું, ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના અને રોકડ ખાતું તૈયાર કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, વારંવાર હું તમને સમજાવું છું કે જો આ ચેપ્ટરની અંદર તમે માલ મિલકત નિકાલ ખાતાનું ફોર્મેટ અને તમામ પ્રકારની આમ નોંધ આ બરાબર સમજાવશો તો જ તમે પરીક્ષામાં આ ખાતાઓ પૂછાય તો તમે સરળતાથી એની એન્ટ્રી આપી શકશો, એની ઉધાર જમા બાજુ નોંધ કરી શકશો. જો આમ નોંધ બરાબર આવડતી નહીં હોય તો તમે ફોર્મેટ બરાબર તૈયાર કરી શકશો નહીં. તો હજી જે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ન હોય માલ મિલકત નિકાલ ખાતાનું ફોર્મેટ અને આમ નોંધ, તો હજી તૈયાર કરી લેજો. હવે આપેલી વિગતો ઉપરથી આપણે પાકું સરવૈયું પહેલાં પૂર્ણ કરીએ. તો 31/12/16 રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. હવે ઉપરથી રકમ જોતા જઈએ અને જે સાઈડ આવે છે અહીંયા આપણે મૂકતા જઈશું. તો અહીંયા 31/12/16 રોજનું પાકું સરવૈયું, જવાબદારી રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. લાઈનમાં રકમ લેતા જઈએ. સૌથી પહેલાં મૂડી છે, તો જવાબદારી બાજુ તારકભાઈની 5 લાખ, જેઠાલાલની 3 લાખ અને પોપટલાલની 2 લાખ.
तो अहीं मूड़ी छे तारक भाई नी 5 लाख, जेठालाल नी 3 लाख, पोपटलाल नी 2 लाख, एटले टोटल छे 10 लाख मूड़ी देवा बाजू। पछी छे लेणदारों मूड़ी देवा साइड आवे, तो अहीं आपणे जोई शकीए छीए कि लेणदारों आपणने आव्या छे, तो लेणदारों 6 लाख, देवी मूड़ी 1 लाख ए मूड़ी देवा साइड आवशे। હવે મૂડી દેવા જવાબદારી સાહેબની બધી રકમ આવી ગઈ છે, તો હવે એનો બધાનો ટોટલ કરીએ, 10 લાખ, 6 લાખ ને 1 લાખ, એટલે આવશે 17 લાખ। હવે મિલકત લેણા બાજુ રકમ મૂકીએ, તો મકાન 5 લાખ, દેવાદારો 4 લાખ, યંત્રો 3 લાખ, લેણી હુંડી 1 લાખ, સ્ટોક 2 લાખ, રોકડ સિલક 1 લાખ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ। હવે આ બધાનો તમે ટોટલ કરો, તો જેટલો ઉધાર સાઈડ છે એટલો જમા સાઈડ થઈ જવો જોઈએ, એટલે કે જેટલો મૂડી દેવા સાઈડ છે એટલો મિલકત લેણા બાજુ થઈ જવો જોઈએ। તો 5 ને 3 8 લાખ, 8 લાખ ને 4 લાખ 12 લાખ, 12 લાખ ને 1 લાખ 13 લાખ, 13 લાખ ને 2 લાખ 15 લાખ, 15 લાખ ને 1 લાખ 16 લાખ, 16 લાખ ને 1 લાખ 17 લાખ। તો જવાબદારી સાઈડનો ટોટલ, મિલકત લેણા સાઈડનો ટોટલ પણ થઈ ગયો। હવે આ રીતના પાકું સરવૈયું બનાવ્યા પછી આપણને દરેક ખાતા બંધ કરવાની, દરેક વિગત મૂકવાનો આપણને ખ્યાલ આવે। તો પાકું સરવૈયું બની ગયા પછી આપણે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોની લોનનું ખાતું છે નહીં એટલે બનાવવાનું આવશે નહીં, માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતું, આ 3 ખાતા બનાવવાના થશે। તો એના સૌ પ્રથમ ફોર્મેટ બનાવી લેવા, અને ફોર્મેટ બનાવી લીધા પછી સૌથી પહેલાં આપણે રોકડ સિલક છીએ એ અને મૂડી છે 10 લાખ, એની બાકી આગળ લાવ્યા તરીકે મૂકી દેશું। તો અહીંયા દરેકની મૂડી છે એ ભાગીદારોના મૂડી ખાતે, એના ફોર્મેટમાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા તરીકે તારકભાઈની 5 લાખ, જેઠાલાલની 3 લાખ અને પોપટલાલની 2 લાખ। તો આપણે બાકી આગળ લાવ્યા તરીકે મૂડી પાકા સરવૈયામાં જોઈને મૂકશું। પછીનું છે રોકડ સિલક, તો રોકડ સિલક છે બાકી આગળ લાવ્યા તરીકે રોકડખાનામાં ઉધાર બાજુ, હવે આપણે મિલકતોના ખાતા બંધ કરીશું। તો મિલકતોના ખાતા બંધ કરવાની નોંધ શું થાય, તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે દરેક મિલકતો ખાતે જમા। તો અહીંયા રોકડ સિવાયની તમામ મિલકત લેવાની છે, એટલે કે મકાન, યંત્રો, દેવાદારો, લેણી હુંડી, સ્ટોક, ત્યાં સુધીની બધી મિલકતો લેવાની છે। તો એની આપણે નોંધ કરીએ, તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, તો આ માલ મિલકત નિકાલ ખાતું, એની ઉધાર બાજુ, ક્રોસ વિગતમાં પરચુરણ મિલકતો ખાતે તમામ મિલકતોના નામ, મકાન 5 લાખ, યંત્રો 3 લાખ, દેવાદારો 4 લાખ, લેણી હુંડી 1 લાખ, જે પાકા સરવૈયામાં રકમ છે એ જ પ્રમાણે લેવાની છે, છેક સ્ટોક સુધી એટલે 2 લાખ સુધી, તમે અહીંયા જોઈ શકો છો, અને બધાનો ટોટલ થાય છે 15 લાખ। એટલે પહેલી આમ નોંધ આપણે મિલકતોના ખાતા બંધ કરવાના, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે છે તે મિલકત ખાતે જમા। હવે મિલકતોનો નિકાલ કરવાનો છે, તો અહીંયા એ વસ્તુ આપી છે કે અમુક મિલકતો અમુક ભાગીદાર લઈ જાય છે, તો મકાન છે અહીંયા આપ્યું છે, તારકભાઈ મકાન 20% વધુ કિંમતે લઈ જાય છે, તારકભાઈ મકાન 20% વધુ કિંમતે લઈ જાય, તો મકાનની કિંમત છે 5 લાખ, તો 1 લાખ રૂપિયા વધારે થશે, એટલે 5 લાખના મકાન છે, 1 લાખ કિંમત વધુ એટલે 20% વધુ,
पांच लाख 20% एटले 1 लाख किंमत वधु एटले 6 लाख की किंमते छे ए तारक भाई मकान लई जाय छे। तो तारक भाई ना मूड़ी खाते उधार थशे अने माल मिलकत निकाल खाते जमा थशे। तो तारक भाई ना मूड़ी खाता में भागीदारों ना मूड़ी खाता में उधार साइड तमे जोई सको छो। क्रॉस विगत में माल मिलकत निकाल खाते मकान 6 लाख रुपया 20% वधु किंमते अने माल मिलकत निकाल खाता नी जमा बाजू तारक भाई ना मूड़ी खाते क्रॉस विगत में मकान छे ए 6 लाख किंमते। એનાથી આગળ જોઈએ તો પછીનું છે જેઠાલાલ 10% ઓછી કિંમતે યંત્ર અને 10% વધુ કિંમતે સ્ટોક લઈ જાય છે। તો પહેલાં યંત્રોની નોંધ કરીએ તો 10% ઓછી કિંમતે યંત્રો એટલે યંત્રો છે 3 લાખના 3 લાખના 10% એટલે 30,000 થશે। 3 લાખ × 10 × 100 એટલે આ યંત્રની કિંમત 30,000 ઓછી થશે એટલે 3 લાખ − 30,000 એટલે થશે 2,70,000 યંત્રના। આપણને એમ કીધું છે કે 10% ઓછી કિંમતે યંત્રો અને 10% વધુ કિંમતે સ્ટોક લઈ જાય છે તો સ્ટોક 2 લાખનો છે તો 2 લાખના 10% એટલે 20,000 થાય। 2 લાખના 10% એટલે 20,000 સ્ટોકની કિંમત છે 2 લાખ તો 2 લાખના 20% વધુ એટલે 20,000 તો 2,20,000નો સ્ટોક અને યંત્રની કિંમત 2,70,000 તો હવે 2,20,000 એટલે બંનેનો ટોટલ થશે 4,90,000। તો બંનેની આપણે સંયુક્ત નોંધ કરીશું કારણ કે એ છે એ જેઠાલાલ એકલી વ્યક્તિ આ બે વસ્તુ લઈ જાય છે તો એની નોંધ શું થશે તો કે જેઠાલાલના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। તો જેઠાલાલના મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંયા ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ ક્રોસ વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે સ્ટોક અને યંત્રો બંનેની સાથે કિંમત એટલે કે 4,90,000 તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ જેઠાલાલના મૂડી ખાતે એમાં સ્ટોક હમણાં મેં તમને ગણતરી કરીને બતાવી એમ 2,20,000 યંત્રોના છે 2,70,000 એટલે 12ની કોલમમાં 4,90,000। પછીનું એનાથી આગળ જોઈએ તો પોપટલાલે 20% ઓછી કિંમતે દેવાદારો લેવાનું કબૂલ્યું 20% ઓછી કિંમતે દેવાદાર તો 4,20,000 4,20,000 એટલે 80,000 ઓછા તો 4,00,000માંથી 80,000 ઓછા થાય એટલે આવશે 3,20,000। તો અહીંયા આમનો શું થશે તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પોપટલાલના મૂડી ખાતે કારણ કે મિલકત છે એટલે તો માલ મિલકત નિકાલ ખાતે જમા તે પોપટલાલના મૂડી ખાતે ઉધાર તો પોપટલાલના મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંયા પોપટલાલનું મૂડી ખાતું છે ઉધાર બાજુ માલ મિલકત નિકાલ ખાતે ક્રોસ વિગત દેવાદારો છે અને પોપટલાલના ખાતામાં 3,20,000 અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ક્રોસ વિગતમાં પોપટલાલના મૂડી ખાતે દેવાદારો 3,20,000। પછીનો છે હવે મિલકતો બધી જોઈ લઈએ મકાન યંત્રો દેવાદારો આવી ગયા લેણી હુંડી સ્ટોક પણ લઈ ગયા છે તો હવે એક લેણી હુંડી બાકી રહી તો લેણી હુંડીની અહીંયા એક આપણને હવાલો આપ્યો છે કિંમત વગરની બની એટલે એનું કાંઈ જ મળે એમ નથી તો એની આપણે આમનો થશે નહીં। પછીથી આગળ જોઈએ તો બધી મિલકતોના નિકાલની નોંધ થઈ ગઈ છે હવે આપણે લેણદારો અને દેવી હુંડી છે દેવાઓ છે એને ચૂકવવાની નોંધ કરશું તો દેવાઓની નોંધ શું થાય તો કે દેવાઓ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતાની
તારકભાઈ લેણદારોને ચૂકવવાનું સ્વીકારી. તો લેણદારોને ચૂકવવાની આપણે એક આમ નોંધ રહેલી છે. તો લેણદારોના રૂપિયા કેટલા છે? તો કે 6 લાખ. તો પહેલાં તો લેણદારોનું ખાતું બંધ કરીશું. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ક્રોસ વિગતમાં તારકભાઈ સ્વીકારે છે એટલે તારકભાઈના મૂડી ખાતે લેણદારો 6 લાખ અને ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતે ક્રોસ વિગત લેણદારો 6 લાખ. ત્યાર પછી છે જેઠાલાલ છે અને દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકાર્યું છે. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધ આવશે, દેવાઓ છે એટલે, અને ક્રોસ વિગતમાં જેઠાલાલના મૂડી ખાતે 1 લાખ અને અહીંયા ભાગીદારના મૂડી ખાતે એમાં જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતે દેવી ઊંડી જેઠાલાલના ખાનામાં. હવે પછીનું આગળ છે સરકારી કરવેરા ભરવાના બાકી 80,000 ભર્યા. સરકારી કરવેરા ભરો એટલે રોકડ બેંક ખાતું જમા થાય. તો અહીંયા તમે જોઈ શકો છો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ સરકારી કરવેરા 80,000. બંને આમ નોંધ આપણે સાથે જ લઈ લઈએ. પેઢીનો વિસર્જનનો ખર્ચ છે 30,000 થયું. તો બે બંને છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે રોકડ બેંક જમા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ ક્રોસ વિગતના રોકડ ખાતે સરકારી કરવેરા 80,000, વિસર્જન ખર્ચ 30,000, બંનેનો ટોટલ 12 ની કોલમમાં 1,10,000 અને રોકડ ખાતાની જમા બાજુ સરકારી કરવેરા પ્લસ વિસર્જન ખર્ચ ક્રોસ વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે એટલે આવશે 1,10,000. તો એનાથી આગળ આપણે જોઈએ તો હવે આપણે માલ મિલકત નિકાલ ખાતાની તમામ વિગત છે એની નોંધ થઈ ગઈ છે. હવે કઈ વિગત બાકી રહી છે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. હવે ભાગીદારોને એના મૂડીના પ્રમાણ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની છે. તો નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. જો ભાગીદારોને નફો થયો હોય તો એના મૂડી ખાતે જમા થાય. અહીંયા નુકસાન છે એટલે એના મૂડી ખાતે ઉધાર થશે. તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ થશે. એક લાખ છે ગુણ્યા આનું નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2 એટલે ટોટલ પ્રમાણ છે 10 × 5 × 10 એટલે અહીંયા નફા નુકસાન ખાતાની ખોટ આવે છે 50,000. તમે જોઈ શકો છો ભાગીદારોના મૂડી ખાતે 50,000. ત્યાર પછી 1,00,000 × 3/10 એટલે આવે છે 30,000 જેઠાલાલના ખાનામાં. ત્યાર પછી વીસ હજાર એટલે અહીંયા ક્રોસ વિગતમાં આવશે નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખોટની વહેંચણી કરી નફા નુકસાનના પ્રમાણમાં તેના.
चलो आनी नोंध थी गया पछी हवे आपणे माल मिलकत निकाल खातु बंद करीशुं। तो माल मिलकत निकाल खातु बंद करता उधार साइडनो टोटल वधारे आवे छे। उधार बाजूनो टोटल छे 15 लाख, 6 लाख, एटले 15 ने 6 21 लाख, पछी 1 लाख 22 लाख, पछी 1 लाख 10 हज़ार, एटले के 23 लाख ने 10 हज़ार टोटल आवे छे। ज्यारे जमा साइडनो टोटल ओछो आवे छे। जमा बाजूनो टोटल छे 7 लाख, 6 लाख एटले 13 लाख, 13 लाख अने 4 लाख 90 हज़ार, एटले 13 ने 4 17 लाख 90 हज़ार प्लस 3 लाख 20 हज़ार। એટલે આવે છે 21 લાખ 10 હજાર, અને અહીંયા છે ટોટલ 23 લાખ 10 હજાર। એટલે જમા બાજુનો ટોટલ ઓછો છે, ઉધાર બાજુનો વધારે છે। તો ઉધાર સાઈડનો ટોટલ આપણે બંને બાજુ મૂકીશું 23 લાખ 10 હજાર, અને એમાંથી 21 લાખ 10 હજાર માઇનસ કરશું તો આપણે 2 લાખ રૂપિયા છે એ ખોટ આવશે, જમા બાજુ તૂટે છે એટલે। તો આ જે ખોટ છે એ ભાગીદારોને 5:3:2 નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની રહેશે। જો આપણે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો આપણે શું કરવાનું હોય, તો આ જે ખોટ છે એ આપણે સરખા પ્રમાણમાં વહેંચવાની હોય છે। તો અહીંયા પ્રમાણ આપેલું છે તો આપણે વહેંચણી કરીએ 2 લાખ × 5 ભાગ્યા 100, એટલે આવશે 2 લાખ × 5 ભાગ્યા 10, એટલે આવશે 1 લાખ રૂપિયા તારકભાઈના। પછી 2 લાખ × 3 ભાગ્યા 10 એટલે 60 હજાર રૂપિયા જેઠાલાલના। અને ત્યાર પછી આવશે 2 લાખ × 2 ભાગ્યા 10 એટલે આવશે 40 હજાર રૂપિયા પોપટલાલના। એટલે 2 લાખની વહેંચણી 5:3:2 પ્રમાણમાં આપણે કરીએ। હવે એનાથી આગળ આપણે જોઈએ, આ જે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ છે એ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાની હોય તો મૂડી ખાતે લઈ જતી વખતે જો નફો હોય તો આપણે જમા બાજુ નોંધીએ છીએ, અહીંયા ખોટ છે એટલે ઉધાર બાજુ નોંધીશું। તો અહીંયા લખવાનું ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ક્રોસ વિગતમાં માલ મિલકત ખાતેથી લાવ્યા ખોટ, તારકભાઈના ખાનામાં 1 લાખ, જેઠાલાલના ખાનામાં 60 હજાર અને પોપટલાલના ખાનામાં 40 હજાર। એનાથી આગળ આપણે જોઈએ તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કર્યા પછી હવે ભાગીદારના મૂડી ખાતા બંધ કરશું અને વધતી રકમ છે રોકડ ખાતે લઈ જઈને રોકડમાં ચૂકવણી કરી દઈશું। તો અહીંયા સૌથી પહેલાં તારકભાઈનું ખાતું બંધ કરીએ, ઘટતી રકમ રોકડ ખાતે આવશે। તો તારકભાઈના ખાતામાં જમા બાજુનો ટોટલ 5 લાખ અને 6 લાખ એટલે 11 લાખ થાય છે, જ્યારે ઉધાર સાઈડનો ટોટલ 6 લાખ અને 1 લાખ એટલે 7 લાખ અને 50 હજાર થાય છે। તો 7 લાખ 50 હજાર છે એ ઉધાર બાજુનો ઓછો ટોટલ છે, જ્યારે જમા સાઈડનો ટોટલ છે 11 લાખ આવે છે। તો આ 11 લાખ છે આપણે બંને બાજુ મૂકીશું અને 11 લાખમાંથી આ 7 લાખ 50 હજાર માઇનસ કરીશું, તો આવશે 3 લાખ 50 હજાર। આ 3 લાખ 50 હજાર છે એ આપણે રોકડ ખાતે લઈ જવાના થશે, એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા,
એટલે અહીંયા ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ખૂટતી રકમ આવી છે અને અહીંયા ક્રોસ વિગતમાં લખવાનું રોકડ ખાતે અને રોકડ ખાતાની જમા બાજુ એ વિગત લઈ જશું એટલે રોકડ ખાતાની જમા બાજુ અને ક્રોસ વિગતમાં લખવાનું તારકભાઈના મૂડી ખાતે અને રૂપિયા આવશે 350,000। એના પછી આપણે જેઠાલાલનું ખાતું બંધ કરીએ તો જેઠાલાલના ખાતા બંધ કરવાની અંદર અહીંયા ઉધાર સાઈડનો ટોટલ છે એ 4,90,000 પ્લસ 60,000 પ્લસ 30,000 એટલે આવશે 5,80,000। જ્યારે જમા સાઈડનો ટોટલ ફક્ત 3,00,000 અને 1,00,000 એટલે 4,00,000 થાય છે તો ઉધાર સાઈડનો ટોટલ વધારે થાય છે તો એ ઉધાર બાજુનો ટોટલ આપણે બંને બાજુ મૂકીશું અને એમાંથી જમા બાજુનો ઓછો ટોટલ માઇનસ કરીશું એટલે માઇનસ 4,00,000 એટલે આવશે 1,80,000 અને અહીંયા ક્રોસ વિગતમાં લખાશે રોકડ ખાતે કારણ કે આ જે ખૂટતી રકમ છે આપણે રોકડ ખાતે લઈ જશું તો જેઠાલાલના ખાતામાં જમા બાજુ નોંધ છે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી થશે અને ક્રોસ વિગતમાં આપણે લખશું જેઠાલાલના મૂડી ખાતે 1,80,000 હવે સેમ આ જ રીતના આપણે પોપટલાલનું ખાતું બંધ કરીશું તો પોપટલાલના ખાતામાં ઉધાર બાજુનો ટોટલ છે 3,20,000 પ્લસ 40,000 પ્લસ 20,000 પ્લસ 10,000 એટલે આવશે 3,00,000 3,80,000 આવે છે 3,20,000 40,000 અને 20,000 એટલે ઉધાર સાઈડનો ટોટલ છે એ 20, 40, 60 અને 80 એટલે 3,80,000 અને જમા બાજુનો ટોટલ જે છે એ આવે છે 2,00,000 એટલે ઉધાર સાઈડનો ટોટલ છે 3,80,000 જમા બાજુનો 2,00,000 તો જમા સાઈડનો ઓછો છે તો ઉધાર સાઈડનો બંને બાજુ મૂકીશું 3,80,000 અને એમાંથી જમા બાજુનો 2,00,000 માઇનસ કરીશું એટલે આવશે 1,80,000 એ ખૂટતી રકમ છે એ આપણે રોકડ ખાતે લઈ જશું તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખશું ક્રોસ વિગતમાં પોપટલાલના મૂડી ખાતે 1,80,000 તો આ રીતે છે એ ભાગીદારોના મૂડી ખાતા છે એ બંધ થશે અને ખૂટતી રકમ છે એ રોકડ ખાતે લઈ જવાની થશે બાકી આગળ છે એ રોકડ ખાતે લઈ જવાની થશે અને પછી લાસ્ટમાં રોકડ ખાતા બંધ કરી અને ભાગીદારોને ચૂકવણી કરવાની રહેશે તો અહીંયા રોકડ ખાતું છે એ બંને બાજુ સરભર થઈ જશે ઉધાર સાઈડનો ટોટલ 4,60,000 જમા બાજુનો ટોટલ 4,60,000 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલાઓની તમે વારંવાર પ્રેક્ટિસ કરજો જેથી કરીને સરળતાથી તમને આવડી જાય આજના વિડીયોમાં આટલું જ ધન્યવાદ।